નમસ્કાર મિત્રો મજામાં ને તમે ધોરમપાતનું ગણિત ગમત પુસ્તક નોટબુક અને પેન લઈને બેસી ગયા હશો આપણે ગયા એપિસોડમાં શીખ્યા હતા હાઈકુ અને હાઈકુની રચના તમને ખબર છે હાઈકુની રચના પ્રથમ પંક્તિમાં પાંચ બીજીમાં સાત અને ત્રીજી પંક્તિમાં પાંચ એમ કુલ સત્તર અક્ષર અને આવું જ એક હાઈકુ તમને બનાવવા માટે આપ્યું હતું જે તમે કેરી વિશેનું એક હાઇક્યુ બનાવ્યું હશે આ ઉપરાંત આપણે કેરી આકારની જુદી જુદી ભાત અને તેની રચના જોઈ હતી અને આવું જ એક તમને ભાતચિત્ર બનાવવા આપ્યું હતું જે તમે બનાવ્યું હશે આ ઉપરાંત તમને એક હોમવર્ક બીજું આપવામાં આવ્યું હતું એકથી દસ સુધીના ઘડિયા તૈયાર કરવા માટે આપ્યા હતા અને લખવા પણ આપ્યા હતા મને વિશ્વાસ છે કે તમે ઘડિયા ચોક્કસ લખી દીધા હશે આ ઉપરાંત આપણે પેજ નંબર બે ઉપર આપેલો એક દાખલો જોયો હતો તમને યાદ છે ચિત્રની નીચે આપેલો હતો ઢગલાની નીચે એક બોક્સમાં અઢાનંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તમામ બાળકો તેને ખોલી કેરીનો ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય અને તેમાંથી દસ કેરીની એક એવી કેટલી ઢગલી થાય તો આપણે કુલ કેટલી કેરીનો ઢગલો થાય ત્યાં સુધીનો દાખલો તમને ગણવા આપ્યો હતો યાદ છે અહીંયા મેં પણ એક દાખલો ગણ્યો તો તમને ખબર હોય તો મેં સંખ્યા લીધી હતી યાદ છે બોલો કેટલી સંખ્યા લીધી હતી મેં બરાબર મેં વર્ગની સંખ્યા બત્રીસ લીધી હતી અને બત્રીસ લઈ અને એક દાખલો ગણ્યો હતો બરાબર આપણે ત્યાં કર્યું હતું બત્રીસ ગુણ્યા અઢાર તો ચાલો આપણે એક વખતે પુનરાવર્તન કરી લઈએ એક બોક્સની અંદર અઢાર અંક કર્યું હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે અને તમામ બાળકોને તેને ખોલીને ઢગલો કરવામાં આવે મેં તમને કહ્યું હતું કે મારા વર્ગની અંદર બત્રીસ વિદ્યાર્થીઓ છે તો આપણે શું કરવું જોઈએ અઢારનો બત્રીસ સાથે ગુણાકાર એટલે કે બે અંકનો બે અંક સાથે ગુણાકાર કરવો પડશે તો ચાલો આપણે જોઈ લઈએ અઢાર છે એ અઢારમાં આઠ એકમ અને એક દશક એ જ રીતે બત્રીસની અંદર બે એકમ અને ત્રણ દશકના સ્થાન ઉપર છે તો જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક મૂકીશું હવે આપણે ગુણાકાર કરવાનો છે તો સૌથી પહેલા આપણે શું કરીશું આ ત્રણ સાથે ગુણાકાર કરીશું હકીકતમાં ત્રણ નથી આ ત્રીસ છે કારણ કે આપણે લખી શકીએ બત્રીસ બરાબર ત્રીસ બે તો આપણે પેલા અઢાર નો સાથે ગુણાકાર કરીશું અને પછી અઢાર નો કારણ કે અઢાર ગુણ્યા બત્રીસ આપણે કરવાના છે અઢાર નું ઘડ્યું તમને બત્રીસ સુધી ના આવડે બહુ લાભો પડી જાય ઘડ્યું એટલે આપણે અઢાર નો પેલા ત્રીસ સાથે ગુણાકાર કરીશું હવે આપણને ખબર છે તો અઢાર ગુણ્યા એ ત્રીસ કારણ કે ત્રણ છે દશકના સ્થાને છે એટલે આપણે ત્રીસ સાથે ગુણાકાર કરવો છે તો આપણે સૌથી પહેલાં શું મૂકી દઈશું અહીંયા ઝીરો અને ફક્ત આપણે અઢારનો ત્રણ સાથે ગુણાકાર કરવાનો છે બીજા દુમાં કહીએ તો અઢાર ગુણ્યા ત્રણ ગુણ્યા દસ સૌ પ્રથમ આપણે અઢારનો દસ સાથે ગુણાકાર કરીશું એટલે તેની આપણે અહીંયા મૂકીશું શૂન્ય અને હવે આપણે અઢારનો ત્રણ સાથે ગુણાકાર કરીશું તો પહેલાં ત્રણને આઠ સાથે ગુણાકાર કરીએ તો બોલો તો ત્રણ અઠ્ઠા બિલકુલ સાચી વાત ત્રણ અઠ્ઠા ચોવીસ વધી આવશે બે જે આપણે અહીંયા મૂકીશું ત્રણેકા ત્રણ ને બે પાંચ અઢારનો ત્રીસ સાથે ગુણાકાર કરવાથી આપણને જવાબ મળશે પાંચસો ને ચાલીસ હવે આપણે અઢારનો બે સાથે ગુણાકાર કરવાનો છે તો સૌથી પહેલાં આપણે બેનો આઠ સાથે ગુણાકાર કરીશું કેટલો આવશે બરાબર સોળ આવશે વધી આવશે એક જે આપણે અહીંયા એક મૂકીશું બે કા બે આ બે અને એક ત્રણ હવે આપણે અહીંયા તમને કહ્યું હતું ને કે બત્રીસને ત્રીસ વત્તા બે લખી શકાય તે જ રીતે આપણે પહેલાં ત્રીસ સાથે ગુણાકાર કર્યો અને પછી બે સાથે તો બંનેનો આપણે કરવાનો છે સરવાળો ઝીરોનો છ સાથે સરવાળો કરીશું તો જવાબ મળશે છ ચારનો ત્યાં સાથે કરીશું તો સાત અને પાંચનો પાંચ તો આપણે અહીંયા જોયું કે અઢારનો બત્રીસ સાથે ગુણાકાર કરવાથી જવાબ મળશે પાંચસોને છોતેર તમને એવું પણ શીખવાડ્યું હશે કે પહેલાં અઢારનો બે સાથે ગુણાકાર કરીએ અને ત્યારબાદ અઢારનો ત્રીસ સાથે એ રીત પણ સાચી છે જવાબ તો આપણને પાંચસોને છોતેર જ મળશે બરાબર તો હવે આપણે ત્યાં આગળ જવાબ મળ્યો હતો પાંચસો ને તો આપણે જોઈ લઈએ તો એક બોક્સમાં કેરીની સંખ્યા અઢાર અને આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લીધી હતી બત્રીસ સંખ્યા બરાબર બત્રીસ અને ઢગલાની અંદર કુલ કેરી હતી પાંચસો ને છોતેર હવે આપણે અહીંયા પાંચસો ને છોતેર કેરીમાંથી દસ દસની ઢગલી કરવી છે તો આપણે શું કરવું પડશે બરાબર અહીં આપણે પાંચસો છોતેરને દસ વડે ભાગાકાર કરવો પડશે ચાલો આપણે એક વખત પુનરાવર્તન કરી લઈએ ધારો કે તમારી પાસે દસ પેન્સિલ છે તો કુલ કેટલા મિત્રોને આપી શકાય વિચારો કુલ પેન્સિલ દસ છે તમારે દરેક મિત્રને બે પેન્સિલ આપવી છે અને તો તમે બે પેન્સિલ કેટલા મિત્રને આપી શકો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ધારો કે તમારી પાસે દસ પેન્સિલ છે તમે બે પેન્સિલ તમારા મિત્રને આપશો તો તમારી પાસે પેન્સિલ વચ્ચે આઠ હવે વધેલી આઠ પેન્સિલમાંથી બીજી બે પેન્સિલ બીજા મિત્રને આપશો તો તમારી પાસે પેન્સિલ વચ્ચે બરાબર છ પેન્સિલ વચ્ચે હવે આ છ વધેલી પેન્સિલમાંથી બીજી બે પેન્સિલ તમે ત્રીજા મિત્રને આપશો તો તમારી પાસે પેન્સિલ વધશે ચાર ચાર પેન્સિલમાંથી બીજી બે પેન્સિલ બીજા મિત્રને આપો તો કેટલી વધશે બરાબર તમારી પાસે વધશે બે પેન્સિલ અને વધારે બે પેન્સિલ તમે આપી દેશો તો તમારી પાસે કુલ વધશે ઝીરો પેન્સિલ એનો મતલબ કે તમે અહીંયા જુઓ બે કેટલા વખત વાત કર્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ દસમાંથી પાંચ વખત બે બાદ કરશો તો તમારી પાસે જવાબ વધશે ઝીરો એટલે કે તમારી પાસે એક પણ પેન્સિલ વધશે નહીં એટલે કે તમે પાંચ મિત્રોને બે પેન્સિલ આપી શકશો આ ક્રિયાને પુનરાવર્તી બાદ બાકીની ક્રિયા કહેવાય ચલો આ દાખલાને થોડી અલગ રીતે જોઈએ તો દસને બે વડે ભાગી દઈશું તો પણ આપણને જવાબ મળશે તો જોઈએ તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની તમને ગઈ વખત કહ્યું હતું કે ઘડિયા તમારે તૈયાર કરવાના છે તો અહીંયા બેનો ઘડિયો આવ્યો તો બેનો ઘડિયો તમને આવડવો જોઈએ બેનો ઘડિયો બોલો અને અહીંયા જુઓ એકમના સ્થાન ઉપર ઝીરો અને દશકના સ્થાન ઉપર એક છે તો આપણે એકથી સંખ્યા વધે ને ત્યાં સુધી બેનો ઘડિયો બોલવાનો છે તો બેનો ઘડિયો બોલજો બે કા બે હવે તમે બેનો ઘડ્યો એક બે એકા બે બોલશો તો પણ એક તો વધી જશે તો શું કરશું આપણે તમારા એના માટે એક નવો ઘડિયો શીખવો પડશે અને તે ઘડિયો છે જીરોનો જીરોનો ઘડિયો આપણે જોઈ લઈએ તો જીરો ગુણ્યા એક એટલે થશે જીરો જીરો ગુણ્યા બે એટલે થશે જીરો જીરો ગુણ્યા ત્રણ એટલે કે જીરો જીરો ગુણ્યા ચાર અહીંયા તમે જોશો તો કોઈપણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરશું તો જવાબ શું મળશે જીરો તો આપણે એક બે ગુણ્યા ઝીરો કરીશું તો જવાબ આવશે અહીંયા ઝીરો હવે બાદ બાકી કરવાની છે આપણે તો એકમાંથી ઝીરો બાદ કરીશું જવાબ આવશે એક અને ઉપરથી નીચે ઉતારીશું ઝીરો હવે બેનું ઘડું બોલવાનું ચાલુ કરો અને દસથી સંખ્યા વધવી ના જોઈએ કેટલો આવશે બરાબર બે પંચું દસ તો અહીંયા આપણને આ રીતે પણ મળી શકે છે તો જો નાની સંખ્યા હોય તો આપણે આ રીતે પુનરાવર્તી બાદ બાકી કરીને જવાબ મેળવી શકીએ છીએ અને મોટી સંખ્યા હોય તો ત્યાં બહુ તકલીફ પડે એટલે તેથી આપણે ભાગાકારની રીતે આપણે ગણતરી કરવી પડે છે પુનરાવર્તી બાદ બાક્યને ભાગાકાર તરીકે ઓળખવામાં આવે છે તો એ જ રીતે આપણે અહીંયા હવે પાંચસો છોતેરને દસ વડે ભાગીશું જેથી આપણે દસ દસની કુલ કેટલી ઢગલીઓ થાય તે આપણને મળી જાય આપણે પાંચસો છોતેરને દસ વડે ભાગવા છે આપણે ભાગાકાર કરવાનો છે એટલે કે ભાગ કરવાના છે જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણે એકમના સ્થાનથી શરૂઆત કરીએ છીએ પણ જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે આપણે મોટી સ્થાન કિંમત ધરાવતા અંક તરફથી શરૂઆત કરીશું તો ચાલો અહીંયા સૌથી મોટી સ્થાન કિંમત ધરાવતો અંક કયો છે બરાબર અહીંયા સૌથી મોટી સ્થાન કિંમત ધરાવતો અંક પાંચ છે તો સૌથી પહેલાં આપણે દસનો ઘડિયો બોલીશું અને પાંચથી વધે તે સંખ્યા માટે મિત્રો અહીં આપણે દસનો ઘડિયો બોલીશું પાંચથી વધે નહીં ત્યાં સુધી આપણે બોલીશું તો અહીં આપણે જો દસનો ઘડ્યો છે તો દસ એકા દસ હવે જો અહીંયા શરૂઆત જ દસ એકા દસ આ જે પાંચથી મોટા છે તો તો થોડી વાર પહેલાં જ આપણે તમને યાદ કરાયું હતું કે નવો ઘડિયો શીખવાનો છે ઝીરોનો તો અહીં આપણે જોઈશું દસ ગુણ્યા જીરો બરાબર ઝીરો તો સૌથી પહેલાં આપણે અહીંયા જીરો વડે ભાગ ચલાવીશું દસ ગુણ્યા જીરો એટલે ઝીરો હવે અહીં આપણે બાદ બાકી કરવાની થશે ચલો પાંચમાંથી ઝીરો જાય તો બરાબર પાંચ હવે નીચે ઉત્તર છે સાત હવે આપણે દસનું ઘોડિયો જોઈએ અને સત્તાવનથી સંખ્યા વધવી જોઈએ નહીં એટલે આપણે સત્તાવનથી નીચેની ગમે તે સંખ્યા લઈ શકીએ છીએ ત્રીસ ચાલીસ વીસ ગમે તે લઈ શકીએ છીએ અને તે રીતનો ભાગાકાર આપણે ધોરણ ચારમાં શીખી ગયા હતા પણ આપણે ચોક્કસ જવાબ મેળવવા માટે સૌથી નજીકની સંખ્યા લઈશું સત્તાવનથી નાની સૌથી નજીકની સંખ્યા કઈ છે બરાબર દસ પંચું પચાસ તો દસ પંચું પચાસ મૂકીશું અહીંયા હવે અહીંયા બાદ બાકી કરવાની થશે તો સાતમાંથી ઝીરો જશે એટલે સાત અને પાંચમાંથી પાંચ જાય તો ઝીરો હવે શું થશે બરાબર આ છ ક્યાં આવશે નીચે આવશે હવે આપણે ફરીથી દસનું ઘડ્યું બોલવાનું તો અહીં છોતેર છે સંખ્યા વધવી જોઈએ નહીં તો આપણે કઈ સંખ્યા આવશે બરાબર દસ ગુણ્યા સાત એટલે કે સિત્તેર આવશે તો સિત્તેર એટલે દસ ગુણ્યા સાત એટલે સિત્તેર બાદ બાકી કરીશું તો છ માંથી જીરો જાય તો છ ચલો મિત્રો ભાગફળ કેટલું છે પાંચસો છોતેર ને દસ વડે ભાગાકાર કર્યો તો અહીંયા ભાગફળ કેટલું થશે બરાબર અહીંયા ભાગફળ થશે સત્તાવન અને શેષ શેષ એટલે જે વધે એને શેષ કહેવાય તો અહીંયા છ વધે છે એટલે શેષ થશે છ એટલે કે અહીં તમે જોઈ શકો કે ઢગલો કરવાનો તો પાંચસો ને છોતેર કેરીનો અને એક ઢગલીની અંદર આવે દસ કેરી એ રીતે આપણે ભાગ પાડવાના હતા તો આપણે જોઈ શકીએ કે કુલ સત્તાવન ઢગલી થશે અને છ કેરી વધશે આમ દસની સત્તાવન ઢગલી થશે અને છ કેરી વધશે તો મિત્રો અહીં આપણે દસ દસની સત્તાવન ઢગલી થશે અને છ કેરી વધશે હજુ પણ આ દાખલો આપણે બહુ સરળતાથી ગણવો તો ગણી શકીએ છીએ ચલો સમજી લઈએ ધારો કે તમારી પાસે પચીસ કેરી છે અને દસ દસની ઢગલીઓ કરવી છે તો કેટલી કેરી થશે તો જુઓ પચીસને લખાશે વીસ વત્તા પાંચ વીસ એટલે કેટલા દસ કહેવાય બરાબર વીસ એટલે બે દસ કહેવાય એટલે બે ગુણ્યા દસ વત્તા પાંચ એટલે કે પચીસ એટલે કે દસ દસની બે ઢગલી વધતા પાંચ બરાબર એટલે કે અહીંયા એકમના સ્થાને પાંચ અથવા દશકના સ્થાને બે એટલે બે દશક એટલે બે ઢગલી અને પાંચ કેરી વધશે ચલો આપણે વધારે લઈએ ધારો કે તમારી પાસે છોતેર કેરી છે તો કેટલો જવાબ આવશે બરાબર તો અહીંયા થશે સાત ઢગલી વધતા છ કેરી વધશે ચલો તમારી પાસે ધારો કે એકસો ને બાર કેરી છે તો આ કેટલા થશે અગિયાર વખત દસ અને બે કેરી વધશે એટલે કે અગિયાર ઢગલી વધતા બે કેરી વધશે જો આ જ રીતે તમારી પાસે ત્રણસો છોત્તેર હોય તો બરાબર કેટલી થશે સડત્રીસ ઢગલી અને છ કેરી વધશે તો જુઓ મિત્રો અહીંયા આપણી પાસે પાંચસોને છોત્તેર કેરી હતી તો અહીંયા પણ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે સત્તાવન ઢગલી અને છ કેરી વધશે બરાબર તો આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ પરંતુ આ આપણે ગણિતની અંદર ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી આપણે એકમ દશક સોની સમજ હોય તો આપણે ખાલી જવાબ આપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ પણ જ્યારે ગણતરી માગેલી હોય ત્યારે ફરજિયાત આપણે ભાગાકારની રીતે દાખલો ગણવો જોઈએ મિત્રો અહીંયા આપણે દસ દસની ઢગલી કરવાની હતી એટલે આપણે સરળતાથી આ રીતે જવાબ મેળવી શકીએ છીએ પરંતુ જો વધારે સંખ્યામાં કરવાની હોય તો આપણે જલ્દી એકમ દશકની રીતે મેળવી શકતા નથી હવે મિત્રો આપણે એક બીજો દાખલો પણ જોઈએ તો તમને યાદ છે વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે પેજ નંબર બે ઉપર આપેલો હતો તે ઉપરથી યાદ કરો બરાબર કેટલી સંખ્યા લીધી હતી મેં એક બોક્સની અંદર અઢાર નંગ કેરી હોય તેવા પચીસ બોક્સ માટે એક આપણે દાખલો ગણો યાદ છે ને આપણને જવાબ મળે છે ચારસો ને પચાસ ચલો આપણે એક દાખલો જોઈએ તો દસ દસની ઢગલી કરવાની છે તો કુલ કેટલી ઢગલી થાય છે તો એક બોક્સમાં કેરીની સંખ્યા બરાબર અઢાર અને વિદ્યાર્થીઓની સંખ્યા પચીસ કુલ કેરી ચારસો ને પચાસ તો અહીં આપણે શું કરવાનું છે દસ દસની ઢગલી કરવાની છે ચારસો પચાસ કે ઢગલામાંથી તો અગાઉની જેમ જ આપણે શું કરીશું ભાગાકાર ચારસો પચાસ ભાગ્યા દસ શું કરશું અહીંયા આપણે બરાબર દસનો ઘડિયો બોલીશું અને ચારથી સંખ્યા વધવી જોઈએ નહીં બરાબર તો સૌથી પહેલાં આપણે શૂન્યનો ઘડિયો જોઈશું તો દસનો શૂન્ય સાથે ગુણાકાર દસ ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય અને ચાર ચારમાંથી શૂન્ય બાદ થશે જવાબ આવશે ચાર ઉપરથી ઉતરશે પાંચ ચલો દસનો ગોળો યાદ કરો હવે કે જેથી પિસ્તાલીસ કરતો સંખ્યા વધે નહીં બોલો બિલકુલ સાચું કેટલો જવાબ કયો દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ આવશે પાંચ ઓછા જીરો એટલે પાંચ અને ચાર ઓછા ચાર એટલે જીરો હવે શું નીચે આવશે હવે આપણે દસનું ઘડિયો બોલવાનો છે અને સંખ્યા પચાસથી વધવી જોઈએ નહીં બોલો તો બરાબર દસનું ઘડિયો આપણે પાંચ સુધી બોલીશું દસ એકા દસ આ દસ દુ વીસ દસ ત્રેત્રીસ દસ ચોક ચાલીસ અને દસ પંચા પચાસ તો અહીંયા આપણે જવાબ જુઓ મિત્રો શું મળે છે પાકવડ પિસ્તાલીસ અને શેષ ઝીરો આનો અર્થ એ થયો કે ચારસો પચાસ કેરીઓના ઢગલામાંથી દસ દસ કેરીની જો ઢગલીઓ કરવામાં આવે તો આપણી પાસે કુલ પિસ્તાલીસ ઢગલીઓ થશે અને એક પણ કેરી વધશે નહીં તો આવો જ તમને એક દાખલો તમને આપ ગણવા માટે આપ્યો તો તમારા વર્ગની સંખ્યાને આધારે તો તમે તમારી નોટબુકમાં દાખલો ગણ્યો જ હશે કેટલો જવાબ આવ્યો તો જોઈ લો તો બરાબર હવે તમે પણ આ રીતના દસ દસની ઢગલીઓ કરવાની છે તો જુઓ દસ દસની કેટલી ઢગલીઓ થાય છે અને જો વધે છે તો કેટલી કેરી વધે છે એ તમે ચેક કરી લેજો બરાબર મિત્રો આપણે કેરી વિશે ઘણી બધી વાત કરી બરાબર ને તો કેરીના ઝાડને શું કહેવાય બોલો બિલકુલ સાચી વાત કેરીના ઝાડને આંબો કહેવાય આબો જોયો છે તમે ચાલો હું તમને ચિત્ર બતાવવા બાનું જો મિત્રો અહીં આબાનું ચિત્ર છે અને એ ઘણા બધા આબા દેખાય છે અને જ્યારે કોઈ એક જગ્યાએ ઘણા બધા આબા ઉગાડવામાં આવે તો તે જગ્યાને આબા વાડી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે અંદાજ લગાવો કે આબાવાડીમાં કેટલા આબા હોય છે હવે સીઝન દરમિયાન આબા ઉપર ઘણી બધી કેરીઓ આવતી હોય છે બરાબર તો દરેક આબા ઉપર અલગ અલગ જુદા જુદા કિલોગ્રામની કેરીઓ ઉતરે છે અને બધી કેરીને ભેગી કરી અને જે ખેડૂત હોય ખેડૂત માર્કેટ યાર્ડમાં વેચવા જાય છે તો આ જ રીતે એક આબા ઉપરથી કેટલી કેરી ઉતરે છે તે ઉપરથી એક આપણે કોયડો જોઈએ જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર ઉપર આપેલો છે ચલો પાઠ્યપુસ્તકનો પેજ નંબર ત્રણ જોઈએ તો જુઓ અહીંયા એક જ આબામાંથી સિઝન દરમિયાન બાર કિલોગ્રામ વજનના અઢાર બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે અને આબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલાક બોક્સ કેરી ઉતારી હશે તેનો આપણે અંદાજ લગાવવાનો છે અહીં આપણે કોયડામાં જુઓ એક આબા ઉપરથી બાર કિલોગ્રામના અઢાર બોક્સ ભરાય તેટલો એક આબો કેરી ઉતારે છે તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે આપણે આખા આબાવાડીમાંથી ઉતરતી કેરીની સંખ્યા શોધવાની છે તો ધારો કે આબાવાડીમાં આબાની સંખ્યા દસ છે હવે તમે તો તમે નોટબુકમાં અંદાજ લખેલો જ છે હવે આપણે બુકમાં આપેલું છે કે બાર કિલોગ્રામના અઢાર બોક્સ ભરાય તેટલી કેરી ઉતરે તો એક આબા ઉપરથી કેટલી કેરી ઉતરશે બરાબર અઢાર ગુણ્યા બાર તો આપણે જોઈ લઈએ એક આબા ઉપરથી ઉતરતી કેરી બરાબર બાર ગુણ્યા અઢાર તો બાર ગુણ્યા અઢાર આપણે કરીએ તો જેમ કહી દઉં તે રીતે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક મૂકીશું હવે જુઓ અહીંયા અહીંયા એકમના સ્થાનમાં આઠ અને દશકના સ્થાનમાં એક છે એ એક એની સ્થાન કિંમત દસ થાય છે તો સૌથી પહેલાં આપણે બારનો દસ સાથે ગુણાકાર કરીશું તો સૌથી પહેલાં આપણે મૂકીશું અહીંયા ઝીરો એકનો બે સાથે ગુણાકાર એટલે બે એકનો એક સાથે એક હવે શું થશે મિત્રો બરાબર આપણો તો દસ સાથે ગુણાકાર કર્યો હજુ આઠ સાથે તો ગુણાકાર બાકી જ છે તો કરો આઠ સાથે ગુણાકાર તો બે ગુણ્યા આઠ એટલે બરાબર બે ગુણ્યા આઠ એટલે સોળ વધી આવશે એક અને આઠ એક આઠ ને એક નવ હવે શું કરવાનું બંનેનો સરવાળો ચલો સરવાળો તમે નોટબુકમાં કરો કેટલો આવે છે કરી લીધો સરવાળો જલ્દી કરજો જોઈ લો હવે ચેક કરી લે તમારો સરવાળો સાચો છે કે ખોટો ઝીરો વત્તા છ એટલે છ બે વત્તા નવ એટલે અગિયાર એક વત્તા એક એટલે બે એટલે બસો ને સોળ તો એનો મતલબ એ થયો કે એક આબા ઉપરથી ઉતરતી કેરી બરાબર બસો ને સોળ કિલોગ્રામ અહીં કિલોગ્રામ એ વજનનું એકમ છે આપણે તો હજુ એક આબા ઉપરથી કેટલી કેરી ઉતરે તે શોધ્યું હજુ તો આપણે આબાવાળીમાંથી કેટલી કેરી ઉતરે તે શોધવાનું છે તો અહીંયા આબા કેટલા છે દસ તો આપણે શોધીશું આબા વાડીમાંથી એક આબા વાડીમાં દસ આબા છે એટલે દસ ગુણ્યા એક આબા ઉપરથી ઉતરતી કેરી ઉતરતી કેરી તો જો મિત્રો દસ તો એક આબા ઉપરથી કેટલી કેરી ઉતરશે બરાબર આપણે આગળ શોધી લીધું બસો સોળ કિલોગ્રામ ચલો આપણે ગુણાકાર કરવાનો છે દસ અને બસો સોળનું તો આપણે તમને શીખવાડ્યું હતું કે જ્યારે દસ સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણે ફક્ત પાછળ જીરો મૂકીશું તો જવાબ મળી જશે તો અહીં આપણે બસો સોળ પાછળ દસનું ગુણાકાર કરવાનું છે એટલે પાછળ મૂકી દઈશું ઝીરો એટલે કે બે હજાર એકસો સાઠ તો આને એકમ દશક સો અને હજાર એટલે સંખ્યાને વંચાય બે હજાર એકસો ને કિલોગ્રામ હવે તમે પણ આબા ધારેલા હતા તો તમે જે આબાવાડીમાં જેટલા આબા ધારેલા હતા તે ઉપરથી તમારી કેટલી કેરી ઉતરે છે તે તમે શોધી કાઢજો હવે મિત્રો તમે જોશો પેજ નંબર ત્રણ ઉપર તો આના આધારે તમને સરખામણી કરવાનું કહ્યું છે જો શું આપ્યું છે કે તમારું વજન કેટલા કિલોગ્રામ છે ખબર છે તમને વજન યાદ હોય તો તમને ધોરણ ચારની અંદર તમારા શિક્ષકે વજન કર્યું હતું તમારી નોટબુકમાં એ લખી લો કેટલું વજન હતું ધારો કે તમારું વજન પચીસ કિલોગ્રામ હતું હવે જો બીજો પ્રશ્ન વાંચો તમારા જેવા બાળ બાળકોનું એક સાથે વજન લગભગ કેટલા કિલોગ્રામ થાય અહીંયા આપણે જે રીતના કર્યું ને દસ એક આબા ઉપરથી ઉતરતી કેરી એના ઉપરથી આપણે દસ આબાની ઉતરતી કેરી સુધી તો એ જ રીતે અહીંયા તમારું વજન પચીસ કિલોગ્રામ છે હવે આવા આપણે બાર વિદ્યાર્થીનું વજન કરવાનું છે તો બાર વિદ્યાર્થીનું વજન કરવા માટે શું કરશું બાર વિદ્યાર્થીનું વજન તો અગાઉ જ આપણે કર્યું હતું યાદ કરો પચીસ 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 મૂકતા જઈએ બાર વખત એટલે આપણને બાર વિદ્યાર્થીનું વજન મળી જશે એટલે કે પચીસનો બાર વખત સરવાળો યાદ આવ્યું તમને બરાબર તેને કહેવાય પુનરાવત સરવાળો પણ આપણે એક સ્ટેપ આગળ શીખ્યા હતા કે પુનરાવર્તી સરવાળાને ગુણાકાર કહે છે તો અહીં આપણે બારનો પચીસ સાથે ગુણાકાર કરીશું એટલે જવાબ મળી જશે કે તમારા જેવા બાર વિદ્યાર્થીનું વજન કેટલું થાય ચાલો આપણે જોઈ લઈએ તમારી નોટબુકમાં તમે કરો બાર ગુણ્યા પચીસ ચલો બાર ગુણ્યા પચીસ આપણે કરવાના છે તો તમને ગુણાકાર શીખવાડી દીધો છે ચલો કરી લઈએ જીરો બે ગુણ્યા બે એટલે બે દુ ચાર બે કા બે ચલો ફરીથી પાંચનો બે સાથે ગુણાકાર કરીશું તો પાંચ દુ દસ વધી આવશે એક પાંચ એકા પાંચ ને એક છ હવે શું કરવાનું થશે આપણે સરવાળું બરાબર તો સરવાળું કરી દઈએ ઝીરો ચાર વત્તા છ એટલે બરાબર દસ વધી આવશે એક બે વત્તા એક એટલે કે ત્રણ તો જોયું મિત્રો અહીંયા તમારા જેવા બાર વિદ્યાર્થીઓનું વજન થશે ત્રણસો કિલોગ્રામ હવે જુઓ તમારા પુસ્તકના પેજ નંબર ત્રણ ઉપર હજુ એક સરખામણી આપેલી છે જુઓ શું કહ્યું છે કે તમારા જેવા બાર બાળકોનું વજન થાય તેના કરતાં આબાવાડીમાં ઉતરતી કુલ કેરનું વજન કેટલું વધારે કે ઓછું છે જો મિત્રો અહીંયા એક આબાવાડીમાં દસ આબા હતા અને એક આબા ઉપરથી ઉતરતી કેરની કેરી હતી બસો ને સોળ કિલોગ્રામ અને કુલ ઉતરતી કેરી હતી બે હજાર એકસોને કિલોગ્રામ તમારું વજન આપણે પચીસ લીધું તમારા જેવા બાર વિદ્યાર્થીનું વજન આવ્યું ત્રણસો કિલોગ્રામ હવે કશો આ બેમાંથી કયું વધારે છે કેરીનું વજન કે બાર વિદ્યાર્થીનું વજન બરાબર અહીંયા આબાવાડીમાંથી ઉતરતી કેરીનું વજન વધારે છે આબાવાડીમાંથી ઉતરતી કુલ કેરીનું વજન હજુ તમે જોશો પ્રશ્ન પૂછી લો છો સરખામણી કરવાની છે કે કેટલું વધુ છે તો અહીંયા આપણે શું કરવું પડશે વધ જ્યારે કોઈ સંખ્યા વધારે છે કે ઓછી છે એ ચેક કરવું તો શું કરવું પડે બરાબર તો આબાવાડીમાંથી ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધુ છે તે શોધવાનું છે હવે આપણે ખબર જ છે કે બાદ બાકી કર્યું તો શું કરવું જોઈએ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી જોઈએ અહીંયા મોટી સંખ્યા બે હજાર એકસો સાહીઠ આબાવાડીમાંથી ઉતરતી કુલ કેરી એટલે બે હજાર એકસો સાહીઠ અને તમારા જેવા બાર વિદ્યાર્થીનું વજન ત્રણસો એટલે કે બે હજાર એકસો ને સાહીઠ મોટી સંખ્યા છે અને ત્રણસો એ નાની સંખ્યા છે તો આપણે બંનેની બાદ બાકી કરીશું તો બાદ બાકી કરો તો ઝીરો ઓછા ઝીરો એટલે ઝીરો ચલો છમાંથી ઝીરો બાદ કરો બરાબર છમાંથી ઝીરો બાદ કરતાં જવાબ આવશે છ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે તો એકમાંથી ત્રણ બાદ ના થાય તો આપણે દસકો લઈશું તો અહીંયા આવશે એક અને અહીંયા થશે દસ દસ વત્તા એક કેટલા થશે અગિયાર અગિયારમાંથી ત્રણ બાદ કરો કેટલો જવાબ આવશે બરાબર આઠ અને અહીંયા કંઈ નથી એટલે આપણે ઝીરો સમજી લઈએ તો એકમાંથી ઝીરો બાદ થાય તો જવાબ આવશે એક એટલે કે આબાવાડીમાંથી ઉતરતી કુલ કેરીનું વજન એક હજાર આઠસો ને કિલોગ્રામ વધુ છે તો આ રીતે આપણે સરખામણી કરી શકીએ છીએ તમને પણ એક આબાવાડીમાંથી ઉતરતી કેરીની સંખ્યા તમારા જેવા પચીસ વિદ્યાર્થીનું વજન એ સરખામણી તમારે કરવાની છે મિત્રો આજે આપણે શું શીખ્યા આજે આપણે શીખ્યા ભાગાકાર ભાગાકારે તમને કહ્યું હતું કે ભાગાકાર એ પુનરાવર્તી બહાર બાકી છે ત્યારબાદ આપણે સરખામણી શીખ્યા કે એક આબાવાડીમાંથી ઉતરતી કેરીની સંખ્યા અને તમારા જેવા બાર વિદ્યાર્થીઓની કુલ વજન એની સરખામણી તો તમારે આજે પાઠ્યપુસ્તકના પેજ નંબર બે અને ત્રણ ઉપર આવેલી કોયડા તમારે ઉકેલવાના છે આપણે આવતા એપિસોડમાં ફરીથી કેરી અને કેરી અંતર્ગત બીજા કોયડાઓ ইশো আবার